अंकले समय त्रण रस्ता शाकभाजी मार्केट नजीक नगरपालिका द्वारा हवे कोई पण शाकभाजी नहीं वेची सके तेवा फरमानने पगले आज थी शाकभाजी वाळाए 5 दिवस माटे शाकभाजी वेचवानो बंद करता खेडूत मुश्किलमां मुकाया छे। अंकलेश्वर शहरना त्रण रस्ता सर्कल नजीक वर्षोथी भराता मार्केट ने नगरपालिका अने पोलीस डिपार्टमेंट द्वारा ट्राफिकना अड़चणना भागरूपे बंद करी देवामां आव्युं छे। छेल्ला 2-3 दिवसथी शाकभाजीवाळाओनो विवाद चाली रह्यो हतो त्यारे हाल तो आ शाकभाजीवाळाने हवे अंकलेश्वर त्रण रस्ता सर्कल नजीकना मार्केटमां पण नहीं वाच शाकभाजी वेचवा देवामां आवे के नहीं के ओएनजीसी कंपनी नजीक, जेने लईने शाकभाजीना वेचनारा पथारावाळा अने लहरीवाळाए 5 दिवस माटे शाकभाजी नहीं वेचवानो निर्णय कर्यो छे, जेने लईने सौथी मोटी उश्केली हवे खेडूतोने उभी थई छे। कारण के अंकलेश्वरना दीवा सजोद धंतोरिया तरिया मांडवा सहित आजूबाजूना गामोमांथी आ शाकभाजी आवे छे अने खेडूतो आ शाकभाजी सीधा ज आ शाकभाजीवाळाओने वेचे छे, एटले के नहीं नहीं नफो के नहीं नुकसानना धोरणे खेडूत પોતાનો માલ આ બહાર બેસીને વેચતા શાકભાજીવાળાને આપી દે છે। પરંતુ આજે 5 દિવસની અચોક્કસ મુદ્દતની શાકભાજી નહીં વેચવાની ચીમકી બાદ આજે ખેડૂતો પણ ચિંતિત બન્યા હતા। ખેડૂતોએ જણાવ્યું હતું કે જો આ શાકભાજી માર્કેટ ચાલુ નહીં થાય તો તેમને રોવાનો વાર આવશે। જે શાકભાજીના 500 રૂપિયા મળતા હતા હવે તેના 200 રૂપિયા મળી રહ્યા છે। તો બીજી તરફ શાકભાજીવાળાના કહેવા અનુસાર જો તેઓને આ 5 જગ્યા ફાળવી છે તેમાં પણ 2 જગ્યા તેઓને પસંદ છે, ત્યાં જો નગરપાલિકા 5 વર્ષનો કોન્ટ્રાક્ટ કરી આપે તો ત્યાં તેઓ શાકભાજી વેચવા તૈયાર છે, જો કોન્ટ્રાક્ટ નહીં કરે તો તેઓ શાકભાજી વેચશે નહીં। જેને લઈને આગામી દિવસોમાં કદાચ અંકલેશ્વર શહેર સહિત આજુબાજુના ગરીબ શ્રમજીવીઓને પણ શાકભાજીની અછત વર્ષાશે, કેમ કે આ શાકભાજીઓ જે પાથરાણાવાળા બેસે છે તે સૌથી સસ્તી શાકભાજી વેચે છે અને તેને લઈને ગરીબ પરિવાર પણ એક સમયનું ભોજન કરી લે છે। ત્યારે હવે આ ગરીબ શાકભાજીવાળાઓ એ કાયમ માટે શાકભાજી નહીં વેચે તેવું નક્કી કર્યું છે। જો તેમની માંગણી પૂરી નહીં થાય તો કદાચ આગામી દિવસોમાં અંકલેશ્વર શહેરના લોકોને ત્રણ રસ્તા સર્કલ નજીકથી મળતી સસ્તી શાકભાજીનું 5 શેરું માર્કેટ કાયમ માટે બંધ થશે તો ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડશે તેવું ખુદ શાકભાજીવાળા પણ કહી રહ્યા છે। મારું નામ રમેશભાઈ મનનભાઈ પટેલ છે, જૂના દિવાળીનો રહેવાસી છું। મારી પોતાની જમીન છે, મેં ભીંડા ચોળીને ગવર અમને હાલમાં કરી છે, એ માર્કેટમાં તાજી અમને 2 દિવસ પહેલાં 500નો ભાવ મળતો હતો, અમને અત્યારે હાલમાં 200નો ભાવ મળતો નહીં। આ માર્કેટ 2 માર્કેટ બંધ કરે છે, 2 માર્કેટો ચાલુ કરાવે તો અમારો માલ બી નીકળે તો અમને ભીંડાનો અને ચોળીના ભાવ સારા મળે। એ તમને ખેડૂત સરને સરકાર સરને વિનંતી છે કે આ વહેલી તકે માર્કેટ ચાલુ કરાવો તો અમને બધાનો સારું થાય, તો બધા નહીં કરાવો તો પછી અમે બધા જ આંદોલન પર ઉતરી જશે। મારું નામ નિર્મળાબેન પટેલ છે, અમને અહીંયા જે નગરપાલિકાએ અમારી માર્કેટમાં આવીને બોર્ડ માર્યા છે 5 જગ્યાના, એ 5 જગ્યામાંથી અમને 1 જગ્યા પસંદ નથી અને 2 જગ્યામાંથી અમને પસંદ આવી છે, મિશન અને જીનવાલા સ્કૂલ, પણ અમે જવા તૈયાર છીએ, અમારી બધી બહેનો પણ જવા તૈયાર છે, બધા જ તૈયાર છે, પણ અમને 5 વર્ષનો નગરપાલિકા કરાર આપે તો અમે ત્યાં જઈશું। અને બીજી એક વાત કે અમારા ટ્રાફિકની સમસ્યા એ લોકો લાવે છે, ટ્રાફિકની સમસ્યાનો હલ અમે કરીશું। બરોડા બેંક પાસે તમે જોઈ આવો કેટલી ટ્રાફિક થાય છે, અહીંથી એશિયન નગરથી નીકળી અને ઓવરબ્રિજ લગીને ટ્રાફિકમાં રોડ પર ના લારી ગલ્લા કોઈને નડતા નથી, કશું પણ નડતું નથી અને ફક્ત માર્કેટ કેમ નડે છે, અને આ ખેડૂત લોકો પણ અમારી સાથે છે અને આ 2-3 દિવસમાં ગામડાઓમાંથી સિટીમાં બધે શાકભાજીની અસર પડી જશે। હાલ શાકભાજી કોણ વેચે છે કે નહીં વેચતા? અમે શાકભાજી વેચવાનું બંધ કરી દીધું છે, અમે વેચતા નથી અને વેચવા દેવાના પણ નથી, અમે હડતાલ પર ઉતરેલા છે અને અમને આ નિર્ણય નહીં મળે અચોક્કસ મુદત સુધી અમે હડતાલ પર ઉતરીશું। ગાંધી કદાચ તમે શાકભાજી નહીં વેચશો તો થોડાક દિવસમાં અછત પડશે અને પબ્લિકને પણ તકલીફ પડશે, શું કહેશો? પબ્લિકને પણ અસર પડશે અને બધાને અછત તો પડવાની જ છે, તો એનું નિરાકરણ અમારા માટે નગરપાલિકા કંઈ લાવે। જય હિન્દ, જય ભારત।